હેલો ડિયર સ્ટુડન્ટ માય સેલ્ફ ઇઝ ડૉક્ટર પિંકેશ સુતરિયા વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર એટ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ભવન્સ કોલેજ ડાકોર તો આજે આપણે યુએસ ઝીરો થ્રી સી સીએચી ટ્વેન્ટી વન પેપર કોડ છે ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બરાબર ઇનઓર્ગેનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે આ પેપરમાં યુનિક નંબર ફોર એટલે કે મેટલ કાર્બોનિલ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે તો હવે મેટલ કાર્બોનિલમાં આપણે અત્યાર સુધી શું શીખી ગયા એનું આપણે થોડું ડિસ્ક્રાઈબ મતલબ કે રિકેપ આપણે જોઈ લઈએ તો કે અત્યાર સુધી આપણે પહેલાં તો પહેલાં લેક્ચરની અંદર મેં તમને જનરલી એક ઇન્ટ્રોડક્શન આપ્યું મેટલ કાર્બોનિલ એમાં સીઓનો પોતે ડાયાગ્રામ પણ બતાવ્યો સેકન્ડ લેક્ચરની અંદર આપણે એટી ઇલેક્ટ્રોન રૂલ અને ઇએ એન વિશે ભણી ગયા ત્યારબાદ એનું ક્લાસિફિકેશન આપણે મેટલ કાર્બોનિલનું પણ બન્યા ક્લાસિફિકેશન શીખ્યા બાદ એના અલગ અલગ સ્ટ્રક્ચરો જેવા કે એનઆઈસીઓ ફોર સેકન્ડ સ્ટ્રક્ચર જોવા જઈએ એફ સી ઓ ફાઇવ થર્ડ સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ સી સી ઓ સિક્સ અને લાસ્ટમાં લાસ્ટ લેક્ચરમાં એમ ટુ સી ટેન વિશે આપણે અત્યાર સુધી ભણી ગયા બરાબર એ ઉપરાંત આપણે પ્રિપરેશન ઓફ મેટલ કાર્બોનિલ એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો અલગ અલગ કેવી રીતે પ્રિપેર કરી શકાય મેટલ કાર્બોની એના વિશે પણ આપણે ભણી ગયા હવે આજના લેક્ચરમાં આપણે એક સ્ટ્રક્ચર ભણવાનું છે જેનું નામ છે સી ટુ સી એટ શું નામ બનશે તો કે પહેલો જે સીઓ છે કોનો છે ડાય કોબાલ્ટ એટલે કોબાલ્ટ મેટલ છે અહીંયા આઠ પોતે શું છે લિગેન્ડ છે કેટલા છે આઠ લિગેન્ડ છે એટલે મૂકીશ ઓક્ટા કયું એના લિગનમાં નામ છે એમાં કાર્બોનિલ તો એ નામ મૂકી દઈશ ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ હવે ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ આપણે સૌ પ્રથમ આપણે શું કરી નાખીએ એની અંદર એટીન ઇલેક્ટ્રોન રૂલ એ ફોલો કરે છે કે નથી કરતું એને આપણે થિયોરિટિકલ પહેલાં સમજી લઈએ તો સીઓ ટુ સીઓ એટ આપણને ખબર પડી કે ભાઈ એ પોતે ડાય મેટલ એની અંદર બે મેટલ આવેલી છે તો એને હું છૂટું પાડું તો આવી રીતે પાડી શકાય સીઓ સીઓ ફોર પ્લસ સીઓ સીઓ ફોર બરાબર એટલે કે મારે આના એટ ઇલેક્ટ્રોન રૂલ કેલ્ક્યુલેટ કરવા હોય તો હું કેવી રીતે કરીશ કે ભાઈ અહીં આગળ તમે જોવા જાવ સી એટલે કે ટ્વેન્ટી સેવન નંબર સ્ટ્રક્ચર શું બને એ આર ફોર એસ ટુ થ્રી સેવન આઉટર મોસ્ટ ઓર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે નવ ઇલેક્ટ્રોન આવેલા છે ટોટલ નાઇન ઇલેક્ટ્રોન મૂકો અહીં આગળ આઠ ઇલેક્ટ્રોન મૂકવાના આવી જશે એક સી ઓલિગન એટલે કાર્બોન ની એક સી ઓલિગન બે ઇલેક્ટ્રોન આપી શકે તો ચાર સીઓ કેટલા આપી શકે આઠ ઇલેક્ટ્રોન આપી શકે શું બની ગયા સેવનડી ઇલેક્ટ્રોન બની ગયા આપણે એવું શીખ્યા છે કે ભાઈ એટીન ઇલેક્ટ્રોન રૂલ જે ફોલો કરે સ્ટ્રક્ચર એ કેવો હોય સ્થાયી હોય એટલે સ્ટેબલ હોય બરાબર તો અહીં આગળ એટી ઇલેક્ટ્રોન રૂલને ફોલો કરતા નથી છતાં પણ સ્ટેબલ છે તો કેમ તો એની અંદર મેટલ મેટલ બોન્ડ આવેલા છે હવે મેટલ મેટલ બોન્ડ કેમ આવેલા છે કારણ કે આપણને ખબર છે કેટલી મેટલ છે બે મેટલ છે તો આપણે થિયોટિકલ પહેલાં મેટલ મેટલ બોન્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે એના વિશે ભણીએ તો આપણે જોવા જઈએ કે ભાઈ મેટલ મેન્ટલ બોન્ડનું કેલ્ક્યુલેશન કરવી હોય તો કેવી રીતે કરીશું તો મેટલ મેટલ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આગળ આપણે ફોર્મ્યુલા મૂકીશું એટીન ઇન્ટુ એન માઇનસ ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ડિવાઈડેડ બાય ટુ હવે અહીં આગળ તમે જોવા જાવ આપણે કોના ગણવાના છે સી ઓ ટુ સી ઓ એટના આપણે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવાના છે આપણને ખબર છે કે ભાઈ સી જે મેન્ટલ છે એમાં એ આર સેવન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે નવ ઇલેક્ટ્રોન છે એક સી કેટલા ઇલેક્ટ્રોન આપે નવ ઇલેક્ટ્રોન આપે તો બે સી કેટલા આપશે અઢાર ઇલેક્ટ્રોન આપશે બરાબર તો અહીંયા મૂકી શકીશું કે ભાઈ નાઇન ટુઝા કેટલા બનશે એટીન ઇલેક્ટ્રોન બનશે બરાબર તો એ ટોટલ કેટલા બની ગયા અઢાર ઇલેક્ટ્રોન બન્યા એક કાર્બોન ઇન કેટલા ઇલેક્ટ્રોન આપશે બે ઇલેક્ટ્રોન આપે તો આઠ કાર્બોન કેટલા ઇલેક્ટ્રોન આપશે ટોટલ સિક્સટીન ઇલેક્ટ્રોન આપશે બંનેનો સરવાળો કરે કેટલા ઇલેક્ટ્રોન બની ગયા થર્ટી ફોર ઇલેક્ટ્રોન હવે આ થર્ટી ફોર આપણે આની અંદર મૂકીએ તો કે ભાઈ મેટલ મેટલ બોન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ એટીન અને ગુનાકારમાં શું છે એન એન એટલે શું નંબર ઓફ મેટલ અહીંયા મેટલ કેટલી છે તમારી પાસે બે છે એટલે હું આગળ શું મૂકી દઈશ બે મૂકી દીધા અહીં આગળ માઇનસ શું મૂકીશ થર્ટી ફોર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય શું મૂકી દઈશ ટુ કેટલા થઈ ગયા થર્ટી સિક્સ માઇનસ થર્ટી ફોર ડિવાઈડેડ બાય ટુ ટુ ડિવાઈડેડ બાય ટુ સો ધેર વિલ બી વન સો વોટ વિલ બી ધ વન તો એક શું છે મેટલ મેટલ બોન્ડ છે તો આ એક મેટલ મેટલ બોન્ડ કોની અંદર પ્રેઝન્ટ છે સીઓ ટુ સીઓ એટ સ્ટ્રક્ચરની અંદર જે આપણે થિયોરિટિકલ યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા તમારા બુક્સની અંદર આપેલું નથી પણ આ ફોર્મ્યુલા મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું એમ એન ટુ સીઓ ટેનની અંદર તમે જ્યારે એમએસસીમાં આવશો ત્યારે પણ આ મેટલ મેટલ બોર્ડની વાળું ચેપ્ટર ઇન ઓર્ગેનિકમાં આવશે ત્યારે તમારે આ કામમાં લાગશે એટલે આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો છે અને આ વસ્તુ આપણે લખીશું આપણા ક્વેશ્ચનની અંદર હવે આપણે યાદ રાખવાનું છે કે દરેક સ્ટુડન્ટ સપોઝ એક જ પ્રકારનું મટીરીયલ વાપરશે તો એને વધારે પડતા માર્ક્સ મળશે નહીં પણ જો મટિરિયલની અંદર આપણે થોડુંક આપણું એડવાન્સ એપ્લિકેશન લખીએ થોડી વધારે થોડું અપ વધારે લખીશું કે બીજા કરતાં આપણું થોડુંક અલગ પડે મટિરિયલ તો દરેકને ખાલી એક રિક્વેસ્ટ છે કે દરેક સ્ટુડન્ટ્સ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ મટીરિયલ બનાવે થોડુંક એમાં એડિશન બીજા બધા કરતાં થોડુંક એડિશન વધારે કરો કોઈક રેફરન્સ બુક વાંચો એમાંથી પોતે લખીને બતાવો બરાબર છે તો તમારા ઇમ્પ્રેસન પણ સારી પડશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચલો હવે આગળ સમજીએ તો કોઈપણ સ્ટ્રક્ચરની શરૂઆત કરીશું પહેલાં તો આપણે એમાં સમજીશું કે ભાઈ પહેલાં સ્ટ્રક્ચરની શરૂઆત શેનાથી કરીશું કે ભાઈ પ્રિપરેશન સી ટુ સીઓ એટ છે આપણે કેવી રીતે બનાવીશું તો એની પ્રિપરેશન સમજીએ તો પહેલા આપણે બાય કહીએ રિએક્શન કોમ્બિનેશન બરાબર જોવા જઈએ તો કે ભાઈ મેટલ લઈએ સી ઓ ગ્રુપ એટલે સી ઓ મેટલ લીધી બરાબર અહીંયા કે પોતે આઠ એ પોતે શું લઉં છું કાર્બોનીલ લીધે લઉં છું લખવામાં ધ્યાન રાખવાનું બંને કેપિટલ છે આ કેપિટલ ને સ્મોલ છે આ કોબાલ છે આ કોણ છે કાર્બોનિલ છે બરાબર તો અહીંયા ટેમ્પરેચર રાખીશું બસો ડિગ્રી સેલ્સિયસ પર અને હન્ડ્રેડ એટમોસ્ફિયરિક પ્રેશર ઉપર આપણે રિએક્શન કરીશું તો શું બનશે સી ઓ ટુ સીઓ એટ આપણને મળી જશે બરાબર તો એના દ્વારા કરી શકું બાય ડાયરેક્ટ કોમ્બિનેશન એટલે બાય ડાયરેક્ટ રિએક્શન તમે કરી શકો એના દ્વારા તમને આઈડિયા આવી જાય કે ભાઈ સી ઓ ટુ સીઓ એટ આવી રીતે બની શકે સેકન્ડ આપણે એક રિએક્શન સમજીએ સેકન્ડ રિએક્શન તો એની અંદર આપણે જોવા જઈએ તો કે ભાઈ કોબાલડ સલ્ફાઈડનું બરાબર કોબાલટ સલ્ફાઈડનું જો રિએક્શન કાર્બોનીલના પ્રેઝન્સમાં કરવામાં આવે અને કેટલિસ્ટ તરીકે કોપરનો યુઝ કરવામાં આવે એ આગળ ટેમ્પરેચર શું રાખીશું બસો ડિગ્રી સેલ્સિયસ અને બસો એટમોસ્ફેરિક પ્રેશર ઉપર જો રિએક્શન કરીશું તો એમાંથી આપણને સી ઓ ટુ સી એટ મળે પ્લસ એની અંદરથી કોપર સલ્ફાઈડ એ છૂટો પડશે પ્લસ એમાં છૂટું શું પડશે બીજું કે ભાઈ ટ્વઈ સીઓ ટુ એસ બરાબર એટલે કોપર સલ્ફાઇડ છૂટો પડે જો આ જ રિએક્શનની અંદર જો હું સપોઝ એ આગળ કોપર આયોડાઈડ લઈશ કન્ડિશન એની એજ કોપર આયોડાઈડ લઈશ આઠ સીઓ પોતે લઈશ અહીંયા ફોર સીઓનો યુઝ કરીશ કંડિશન એની એજ તો પણ મને શું મળશે સીઓ ટુ સીઓ એટ પણ કોપર સલ્ફાઈડની જગ્યા ઉપર મને આગળ શું મળવું જોઈએ આગળ કોપર આયોડાઈડ બરાબર છે એટલે અહીંયા આગળ સીયુ આઈ બરાબર છે હવે સીયુઆઈ તમને મળશે બેલેન્સ કરીશું તો સીયુઆઈમાં અહીંયા આગળ તમે ફોર મૂકી શકશો તમે બેલેન્સ કરી દેવાની જાતે સ્ટોક્યોમેટ્રી પ્રમાણે તો બંનેની અંદર તમે જોવા જાવ તો કે ભાઈ સી ઓ ટુ સીઓ એટ તમે બનાવી શકો છો બરાબર બંનેમાં તમે અહીંયા જોવા જાવ તો અહીંયા કોબાઈલ સલ્ફાઈ લીધો છે કોબાઈલ સલ્ફાઈ લીધો છે અહીંયા કોપર આયોડાઈડ લીધેલો છે હવે કોપર આયોડાડ લીધેલો છે બરાબર કોપર આયોડાઈડનું રિએક્શન કર્યું કોપરની સાથે કેટલી સારી કે યુઝ કર્યું અને એમાંથી શું બની ગયો સીઓ ટુ સીઓ એટ બની ગયો ફોર આઈ એ પોતે રિમૂવ થયો તો આ આપણું એક પ્રિપરેશન હતી હવે આપણે સમજીએ કે ભાઈ પ્રિપરેશન આ પછીથી સેકન્ડ આપણને ખબર છે કે ભાઈ શું કરવાનું છે એની પ્રોપર્ટીઝ સમજવાની છે તો કે ભાઈ સીઓ ટુ સીઓ એટની પ્રોપર્ટીઝ શું છે તો આપણે પ્રોપર્ટીઝમાં સમજવા જઈએ તો પ્રોપર્ટીઝમાં આપણે સમજવાનું છે કે પહેલું તેનું એનું કમ્પાઉન્ડનું નેચર કેવો છે તો કે ભાઈ ઓરેન્જ બ્રાઉન કલરનો ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ છે બરાબર ઓરેન્જ બ્રાઉન કલરનો ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ છે કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે એટલે કે ગલન બિંદુ જે છે એ કેટલું છે ફિફ્ટી વન ડિગ્રી સેલ્સિયસ છે બીજી વસ્તુ યાદ રાખવાનું છે સોલ્યુબલિટી આ જે કમ્પાઉન્ડ સીઓ ટુ સીઓ એટ છે સેમાં સેમાં સોલ્યુબલ છે તો કે ભાઈ એ આલ્કોહોલમાં સોલ્યુબલ છે ઇથરમાં સોલ્યુબલ છે અને સીસીએલ ફોર એટલે કે કાર્બન ડાયટ્રાક્લોરાઈડમાં પણ સોલ્યુબલ છે બરાબર આગળ જોવા જઈએ તો કે ભાઈ ડીકમ્પોઝ ક્યારે થાય છે ડીકમ્પોઝ તો કે ભાઈ એર એટલે હવાની પ્રેઝન્સમાં બરાબર એટલે આપણને ખબર છે કે ભાઈ હવામાં આપણે એક્સપોઝ કરી દઈએ બરાબર એરની અંદર તો એ સીઓ ટુ સીઓ એટી સીઓ ટુ સીઓ એટમાંથી એમાંથી સપોઝ ફિફ્ટી ડિગ્રી સેલ્સિયસ રિએક્શન કરીશું તો એમાંથી ટેટ્રા કાર્બોનિલ નામનો કમ્પાઉન્ડ બનશે ટેટ્રા ડોડેકા કાર્બોનિલ એટલે સીઓ ફોર સી ઓ આ કાર્બોનિલ છે આ કોબાળ છે એટલે તમારી પાસે છૂટું શું પડશે આગળ ફોર સી એટલે બાર ને ચાર સોલ અહીંયા થઈ ગયા આઠ ને બે ગુણ્યા બેમાં સોલ થઈ ગયા અહીંયા ચાર થઈ ગયા અહીંયા પણ ચાર થઈ ગયા તો બંને સાઈડ ઉપર બેલેન્સ થઈ ગયું તો આ પ્રકારનું રિએક્શન આપણે આમાં સમજી શકીએ છીએ તો આ એની પ્રોપર્ટીસ થઈ ગઈ કોનિક સી ઓ ટુ સીઓ એટની હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટ્રક્ચરને સમજતા પહેલાં એનું થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ આમાં આપણે સમજીશું કે ભાઈ સ્ટ્રક્ચરમાં જ્યારે આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીથી આનું એનાલિસિસ કર્યું બરાબર હવે યાદ રાખવાનું છે સ્પેક્ટ્રોસ્કોપી તમારા સિલેબસમાં અત્યારે નથી પણ જ્યારે સેમ ફાઇવમાં આવશો ત્યારે તમારા સિલેબસમાં યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી છે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું સ્પેક્ટ્રોસ્કોપી એટલે એને કહી શકાય કે ભાઈ ઇટ ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિથ ધ મેટર એટલે કે કોઈ પણ પદાર્થની આંતરક્રિયા જો વીજ ચુંબક તરંગો સાથે કરવામાં આવે તો એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીશું આપણને ખબર છે કે ભાઈ આપણને બેન્જિન દેખાય છે બરાબર બેન્જિન ઉપર સપોઝ સી ડબલ ઓએચ ગ્રુપ છે કા તો અહીંયા આગળ આપણે લઈ લઈએ કે ભાઈ ઓએચ ગ્રુપ છે અહીંયા લઈ લઈએ કે ભાઈ નાઇટ્રો ગ્રુપ છે તો આવું સ્ટ્રક્ચર આપણને કેવી રીતે આઇડેન્ટિફાય થાય છે તો એ બધા પણ થાય છે સ્પેટ્રોસ્કોપીની મદદથી એમાં અલગ અલગ પ્રકારની સ્પેટ્રોસ્કોપી આવશે યુવી આઈઆર એનએમઆર સ્પેટ્રોસ્કોપી માસ સ્પેટ્રોસ્કોપી આપણે અત્યારે ખાલી આઈઆર સ્પેટ્રોસ્કોપીની આના સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ખાલી વાત કરીએ તો કે ભાઈ આઈઆર સ્પેટ્રોસ્કોપી ઉપરથી આપણને એવો અંદાજ ઉડ્યો કે ભાઈ આ જે સ્ટ્રક્ચર છે બે પ્રકારે દેખાવાય છે એક છે એમાં બ્રિજ સ્ટ્રક્ચર એટલે બ્રિજ કાર્બોનિલ ગ્રુપ હોય છે અને બીજું જે સ્ટ્રક્ચર છે એમાં નોન બ્રિજ કાર્બોનિલ સ્ટ્રક્ચર હોય છે એટલે કે એમાં કોઈ બ્રિજ કાર્બોનિલ હોતા નથી બીજી વસ્તુ યાદ રાખવાની છે બ્રિજ કાર્બોનિલ જ્યારે સ્ટ્રક્ચર હોય છે ત્યારે એનું બંધારણ ડી ટુ એસપી થ્રી પ્રકારનું હોય છે બ્રિજ કાર્બો નોન બ્રિજ કાર્બોનિલ હોય છે ત્યારે એનું બંધારણ ડીએસપી થ્રી પ્રકારનું હોય છે તો આવું કેમ શક્ય બને છે તો એને પણ આપણે સ્ટ્રક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજીએ તો એને સમજવા માટે આપણે શું કરીશું તો કે ભાઈ એની થ્રી ફોર એસ અને ફોર ઓર્બિટલને સમજીએ આપણને ખબર છે કે ભાઈ સી જે છે એનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો શું બનશે એ આર ફોર એસ ટુ થ્રીડી સેવન બરાબર તો હવે એનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો અહીંયા લખીએ છીએ થ્રી ડી ફોર એસ ફોર એક્ઝામમાં તમારે આ જે સેગમેન્ટ છે એ બહુ જ વ્યવસ્થિત સમજાવવાનો તો એક્ઝામિનરનું બધાનું ધ્યાન ખાલી આ સેગમેન્ટ ઉપર સૌથી વધારે હશે દસ ઇલેક્ટ્રોન રહી શકે છ ઇલેક્ટ્રોન પોતે હવે ફોર એસ ટુ જે છે બે ઇલેક્ટ્રોન પોતે આગળ મૂકી દઉં છું સેવન છે એટલે આગળ પોતે સેવન ઇલેક્ટ્રોન ભરું પહેલા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એન્ડ સેવન બરાબર આના સપોઝ ઇલેક્ટ્રોન કેવી રીતે ફિલઅપ કરવાના છે તો ઇલેવન્થ ટ્વેલ્થની બુકમાંથી વાંચી જાવ બધા સિદ્ધાંતો બરાબર હુંડનો નિયમ શું કહે છે આઉબાવનો નિયમ શું કહે છે પાવલનો નિયમ શું કહે છે એ કેવી રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા તો એ ત્રણ નિયમોનું થોડુંક બેઝિક આપણને ખબર હોવું જોઈએ એ પણ આપણે સમજી લેવાનું વાંચી જવાનું બરાબર અત્યારે આપણે ડિસ્કશન કરતા નથી ડાયરેક્ટ આપણે આ સ્ટ્રક્ચર ઉપર જઈએ છીએ ફોર એસ ટુ થ્રી સેવન આપણે મૂકી દીધું નેક્સ્ટ આપણે જોવા જઈએ કે ભાઈ આ સ્ટ્રક્ચરને જો સપોઝ એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જવામાં આવે બરાબર તો શું થઈ જાય તો અત્યાર સુધી આપણે એવું શીખ્યા હતા કે ભાઈ એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જઈએ એટલે બધા જે ઇલેક્ટ્રોન છે એ પેર થઈ જાય પરંતુ આ સ્ટ્રક્ચર અપવાદ છે તો આ અપવાદ સ્ટ્રક્ચરમાં આપણે પહેલાં બતાવ્યું કે પહેલું બ્રિજ સ્ટ્રક્ચર છે નોન બ્રિજ સ્ટ્રક્ચર છે એટલે આપણે બે ડાયગ્રામ આમાં દોરવાનું થશે તો આપણે એવું વિચારીએ કે ભાઈ સપોઝ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં પણ પેર થતા નથી અમુક જે ઇલેક્ટ્રોન છે એ પ્યાર થાય છે અને અમુક ઇલેક્ટ્રોન પ્યાર થતા નથી તો તેને કારણે સ્ટ્રક્ચરમાં શું પોસિબિલિટી મળે છે એ પણ સમજીએ તો અહીંયા ધ્યાન આપો કે ભાઈ આ ફોર એસનો ઇલેક્ટ્રોન છે એવું વિચારો કે ભાઈ અહીંયા કડક પોતે થ્રીડીમાં આવી જાય છે બરાબર તો અહીંયા એક ઇલેક્ટ્રોન પોતે મૂકી દઉં છું કે ભાઈ આ ઇલેક્ટ્રોનનું પેરિંગ અહીંયા થઈ જાય છે પરંતુ બીજા જે ઇલેક્ટ્રોન છે એ પ્યાર થતા નથી બરાબર એક આપણે શક્યતા વિચારીએ છીએ બીજું જે સ્ટ્રક્ચર આવશે એની અંદર આપણે એવું કરીશું બધા ઇલેક્ટ્રોનને પેર કરી નાખીશું પણ જો ઇલેક્ટ્રોન પેયર ન થાય તો શું પોસિબિલિટી હોય એને આપણે સમજીએ તો કે ભાઈ એક્સાય સ્ટેટમાં આપણે આ મોલે આને સમજીએ પરંતુ જો આપણે એને મોલેક્યુલ સ્ટેટમાં લેવા જઈએ કે ભાઈ આ હું વાત કરું છું કે માત્ર એક જ સીઓ વનની વાત કરું છું હવે મારી પાસે બીજો સીઓ ટુ પણ છે બરાબર એટલે બીજું એક મેટલ પણ છે એનું સ્ટ્રક્ચર પણ આવું આવું જ બને તો એ મોલેક્યુલની વાત કરીશું તો કે ભાઈ સીઓ ટુ સીઓ એટ એટલે આખું ને આખું સ્ટ્રકચર જે ઉપરનું છે એને આપણે કોપી પેસ્ટ કરીએ વન ટુ થ્રી ફોર ફાઈવ અહીંયા મૂકી દઉં પોતે અહીં આગળ ફોર એસ ઓર્બિટર મૂકી દો અહીંયા આગળ પોતે મૂકી દો ફોર પી બરાબર છે તો અહીંયા શું કરી નાખું ફરી ફરી ઇલેક્ટ્રોન પોતે ફિલઅપ કરું કે ભાઈ વન ઇલેક્ટ્રોન પેર સેકન્ડ ઇલેક્ટ્રોન પેર થર્ડ ઇલેક્ટ્રોન પેર પછી આને હું રાખું છું અનપેર પણ ડાઉનવોર્ડ એરો રાખું છું આને પણ રાખું છું ડાઉનવર્ડ એરો બરાબર આને પણ રાખું છું ડાઉનવર્ડ એરો હવે આપણને ખબર છે કે ભાઈ એ આગળ આઠ લિગ હોય તો આઠ એગળ મારી પાસે જગ્યા હોવી જોઈએ તો અહીંયા તમે જોવા જાવ તો ભાઈ એક અહીંયા આગળ બન્યું સેકન્ડ સીઓ આગળ આવ્યો થર્ડ સીઓ આગળ આવી ગયો ચોથો સીઓ એગળ આવી ગયો પાંચમો અહીંયાગળ છઠ્ઠો એગળ તો હવે મારી પાસે શું રહ્યા કે ભાઈ બીજા બે સીઓ બાકી રહ્યા હવે એ સીઓ શું કરે છે બંને જે મેટલ છે ફોર એક્ઝામ્પલ હું વિચારો કે ભાઈ સીઓ વનનું સ્ટ્રક્ચર આ છે કે બીજો સીઓ ટુ સ્ટ્રક્ચર આ છે તો એ બંને મેટલની વચ્ચે જે સીઓ છે એટલે કે આપણે સ્ટ્રક્ચર જોવા જઈએ તો અહીંયા આગળ ડ્રો કરું છું ત્યાં આપજો કે ભાઈ આ બંને મેટલ મેટલ છે એ બંનેની વચ્ચે અહીં આગળ શું આવે છે સી ઓલિગેન્ડ આવે છે તો એને કારણે મારે શું મૂકવું પડે કે ભાઈ એ કોની વચ્ચે જોડાય છે મેટલ જોડે જોડાય છે તો યાદ શું રાખવાનું છે ભૂલથી પણ અહીંયા આગળ બતાવવાનું નથી સી લિગેન્ડ ક્યાં બતાવવાનું છે ડી ઓર્બિટલમાં કેમ ડી ઓર્બિટલમાં બતાવવાનું છે કે ડી ઓર્બિટલમાં આપણને ખબર છે વેર માઇનસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર છે તો મેં તમને શરૂઆતમાં જ્યારે નો એમો ડાયાગ્રામ બતાવ્યો હતો ત્યારે એમાં તમને મેં એક્સપ્લેન કર્યું હતું ફરી વખત એ નો ડાયાગ્રામ વાળો વિડીયો જુઓ સમજો એમાં એમાં શું સમજાવ્યું હતું કે ભાઈ જે સીઓ જે લીગેન્ડ જે છે એ પોતાના જે ઇલેક્ટ્રોન છે એ કોની અંદર આપશે કે ભાઈ મેટલની ડી ઇલેક્ટ્રોન એટલે ડી શેલમાં પોતે ઇલેક્ટ્રોન આપશે ડી કક્ષકમાં આપશે તો અહીંયા આગળ તમે જોવા જાવ તો ભાઈ સીઓ જે લીગેન છે એ ક્યાં આવશે કે ભાઈ આ બંનેની વચ્ચે આવી જશે અહીંયા પણ જોવા જાવ તો આ બંનેની વચ્ચે સીઓ લિગેન્ડ મૂકી દો તો આ બંને વચ્ચે શું આવી ગયો સીઓ સીઓ લિગેન્ડ આવી ગયા પરંતુ તો પછી આ બંનેનું શું છે તો આ બંને વચ્ચે શું બતાવી શકે કે ભાઈ મેટલ મેટલ વચ્ચેનો બોન્ડ છે જેવી રીતે આપણે આગળના સ્ટ્રક્ચરમાં એમએન ટુ સીઓ ટેનમાં જોયું હતું તો અહીંયા આગળ પણ શું આવશે મેન્ટલ મેટલ બોન્ડ આવશે યાદ શું રાખીશું મેટલ મેન્ટલ બોન્ડ ક્યાં બને છે એસ કક્ષકમાં બને છે બ્રિજ ક્યાં બને છે ડી કક્ષકમાં બને છે હવે અહીંયા તમે પોતે જોવા જાઓ તો ટોટલ તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન આ કેટલા લિકેન્ડ આવી ગયા તો એક એક લિકેન્ડ સેકન્ડ થર્ડ અહીંયા મૂક્યો ફોર્થ અહીંયા ફાઈવ અહીંયા સિક્સ આ સેવન અને એટ એટલે કે અહીં આગળ બે ડી કક્ષકો એક એગળ એસ કક્ષક અને ત્રણ પી કક્ષક એટલે શું બનશે સ્ટ્રક્ચર ડી ટુ એસપી થ્રી પ્રકારનું બંધારણ બનશે હવે જો ડી ટુ એસપી થ્રી પ્રકારનું બંધારણ બને છે એટલે એની જ્યોમેટ્રી અષ્ટફલકીય હોવી જોઈએ અહીંયા એક પણ ઇલેક્ટ્રોન કેવા રહેતા નથી અનપેર રહેતા નથી એટલે કે આનો જે ગુણધર્મ છે એ કેવો હોવો જોઈએ અનુચુંબકીય હોવો જોઈએ ડાયમેગ્નેટિક હોવો જોઈએ તો આ આપણે આ સ્ટ્રક્ચરમાંથી શીખ્યા આ સ્ટ્રક્ચરમાં પહેલી પોસિબિલિટીમાં આપણે એવું યાદ રાખીશું કે બધા ઇલેક્ટ્રોનને પ્યાર કરવાની જરૂર નથી માત્ર એક એસ ઓર્બિટરનો ઇલેક્ટ્રોન શિફ્ટ કરો બાકી ત્રણ જે ઇલેક્ટ્રોન છે એને અનપેર રાખો એવા ને એવા ત્રણ અનપેર ઇલેક્ટ્રોન બીજી મેટલના બંને કમ્બાઇન થઈ ગયા કમ્બાઈન થઈને બે ડી કક્ષકમાં શું બની ગયું બ્રિજ લિગેન બન્યા અને એસ કક્ષકની અંદર શું બની ગયું છે એની અંદર મેટલ મેટલ બોન્ડ બન્યો છે એટલે કે ટોટલ એનું બંધારણ જોવા જઈએ તો એ ડી ટુ એસપી થ્રી પ્રકારનું બંધારણ બને છે એનું અષ્ટફલકીયનો આકાર બને છે અને અનુચુંબકીય એનો ગુણધર્મ બને છે બરાબર તો હવે એનો શેપ જોઈ લે કે કેવી રીતે પોતે એમાં એ પોતે અરેન્જ થાય છે એને પણ સમજવું ખૂબ જ અગત્યનું છે તો પહેલાં આપણે સમજીએ કે ભાઈ મેટલ મેટલ બોન્ડ હોય એટલે કે સી ઓ ટુ સીઓ એનું સ્ટ્રક્ચર જોવા જઈએ બરાબર સીઓ ટુ સીઓ એટ બરાબર એટલે હું એ દોરું છું કે ભાઈ આ એક મેટલ દોરી બરાબર આ સેકન્ડ મેટલ દોરી બરાબર બીજી વસ્તુ શું કે ભાઈ બંનેની વચ્ચે બે શું બને છે બ્રિજ કાર્બોનીલ છે એટલે એ શું બતાવી દીધા મેં બે બ્રિજ કાર્બોનીલ બતાવી દીધા એટલે બે લીગેન થઈ ગયા આઠમાંથી બે નીકળી કેટલા રહ્યા છ રહ્યા એટલે ત્રણ આ સાઈડ પર બતાવો એક મેટલ પર બી સાઈડ પર ત્રણ અહીંયા આગળ બતાવો તો અહીંયા બતાવું છું જુઓ અહીંયા શું બતાવીએ છીએ કે ભાઈ એગર સી ટ્રિપલ બોન ઓ અહીંયા જો બતાવીએ છીએ સી ત્રિપલ બોન્ડ ઓ અહીંયા પણ બતાવું છું સી ત્રિપલ બોન્ડ ઓ તો આ આપણી પાસે સી ત્રિપલ બોન્ડ ઓ એક સાઈડ ઉપર થઈ ગયા સેકન્ડ સાઈડ ઉપર જોવા જઈએ તો અહીંયા પણ તમે બતાવી શકો છો સી ત્રિપલ બોન્ડ ઓ અહીંયા બતાવી શકીએ સી ત્રિપલ બોન્ડ ઓ અહીંયા પણ બતાવી શકું સી ત્રિપલ બોન્ડ ઓ બરાબર તો આ આખું સ્ટ્રક્ચર જે છે એ કયા પ્રકારનું બની જાય છે અષ્ટફલકીય ને તમારે આવી રીતે તમે જોઈ શકો છો કે ભાઈ મેટલ અહીંયા છે અહીંયા મેટલ છે બરાબર અહીંયા એક લિગેન છે અહીંયા એક લિગેન છે અહીંયા એક લિગેન છે એક અહીંયા લિગેન છે એક અહીંયા લિગેન છે ને એક અહીંયા લિગેન છે બરાબર તો આ આનો શેપ કેવો બને છે અષ્ટફલકીય આકાર બની જાય છે આ બંનેની વચ્ચે પણ એક લિગેન્ડ છે આ બંનેની વચ્ચે પણ એક લિગેન્ડ છે તો આવી રીતે તમે જોવા જાઓ તો આનો આકાર કેવો બની જાય છે અષ્ટફલકીય ડી એસપી થ્રી પ્રકારનું બંધારણ ધરાવે છે બરાબર તો આ આપણે એક શક્યતા જોઈ કે જેમાં બ્રિજ સ્ટ્રક્ચર બને છે હવે આપણે બીજી શક્યતા સમજીએ કે જેની અંદર બ્રિજ સ્ટ્રક્ચર ન બનતું હોય તો એ વખતે સી ઓ ટુ સી ઓ એટનું સ્ટ્રકચર શું હશે અને કેવી રીતે અરેન્જ થયેલું હશે તો પહેલાં આપણે લખી દઈએ થ્રી ઓર્બિટલ પછી લખું છું ફોર એસ હોર્બિટલ પછી લખું છું ફોર ઓર્બિટલ અને અહીંયા આગળ લખી દઈએ છીએ ફ્રી સ્ટેટમાં બરાબર જ્યારે એ ફ્રી સ્ટેટમાં મેટલ હશે ત્યારે પોતે કેવી રીતે બતાવશે ઇલેક્ટ્રોન વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ અહીંયા બતાવી દઉં છું ફોર એસ ઓર્બિટલ અહીંયા બતાવી દઉં છું ફોર પી ઓર્બિટલ એટલે વન ટુ અને થ્રી બરાબર ઇફ સપોઝ એને આપણે એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જઈએ તો શું બનશે તો પહેલાં આપણે ફિલઅપ કરી દઈએ પહેલાં તો ફોર એસ ટુ બરાબર થ્રી ડી સેવન એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન હવે આપણે એવી પોસિબિલિટી બતાવીએ છીએ કે ભાઈ મારી પાસે ટોટલ નવ ઇલેક્ટ્રોન છે બરાબર વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ ટોટા કેટલા ઇલેક્ટ્રોન છે નવ ઇલેક્ટ્રોન એ નવે નવ ઇલેક્ટ્રોન પોતે પેર થઈ જાય છે હવે પેર થઈ જાય તો એમાં તમે જોવા જાઓ તો તમારી પાસે ટોટલ કેટલી પેર બનવી જોઈએ ચાર પેર બનવી જોઈએ અને એક ઇલેક્ટ્રોન કેવો રહેવો જોઈએ અનપેર રહેવો જોઈએ એટલે એક આ પહેલી પેર આ સેકન્ડ પેર આ થર્ડ પેર ફોર્થ પેર અને આ અનપેર ઇલેક્ટ્રોન હવે આ મેં કોના માટે વાત કરું છું માત્ર ને માત્ર સી વન માટે વાત કરું છું હવે જો એ મોલેક્યુલ સ્ટેટમાં હોય બરાબર મોલેક્યુલ બનતો હોય સી ઓ ટુ સી એટની અંદર કે પોતે મોલેક્યુલ બનતો હોય તો આપણે શું કરવાનું છે કે એનું એ જ સ્ટ્રક્ચર તમે એને શું કરો કોપી પેસ્ટ કરો કોપી પેસ્ટ કરીએ વન ટુ થ્રી ફોર અને ફાઈવ અહીંયા મૂકી દઉં ફોર એસ ઓર્ડલ અહીંયા મૂકી દઉં છું ફોર પી ઓફિડલ તો આ ફોર પી ઓફિટલ મૂકી દઈએ ઉપરનું સ્ટ્રક્ચર કોપી પેસ્ટ કરીએ તો પહેલી પેર બતાવી દઉં સેકન્ડ પેર બતાવું આ મારી થર્ડ પેર આ ફોર્થ પેર અને આ અનપેર ઇલેક્ટ્રોન અનપેર ઇલેક્ટ્રોનને આપણે આવી રીતે બતાવીએ ડાઉનવર્ડ સાઇડ એરો હવે આપણે શું શીખ્યા છે કે ભાઈ આઠ લિગેન્ડ હોય તો મારી પાસે આઠ જગ્યા ખાલી હોવી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠે આઠ જગ્યા ખાલી રહી ગઈ તો અહીંયા તમે મૂકી શકો સી અહીંયા પણ મૂકી શકો સીઓ અહીંયા અહીંયા સી અહીંયા પણ સી મૂકી શકે ઓ અહીંયા સી અને અહીંયા સી તો આ ચાર આઠ આઠ સી ગોઠવાઈ ગયા તો આ બંને શું છે તો કે ભાઈ આ બંને વચ્ચે શું છે મેન્ટલ મેન્ટલ બોન્ડ છે એટલે કયો મેન્ટલ મેન્ટલ બોન્ડ છે તો કે ભાઈ સી ઓ વચ્ચેનો બોન્ડ છે બરાબર તો આવી રીતે આપણે બતાવી શકીશું

તો એનું હવે સ્ટ્રક્ચર જોઈએ કે ભાઈ સ્ટ્રક્ચર કેવી રીતે બતાવવાનું છે તો તમે અહીંયા આગળ દોરી શકો છો કે ભાઈ સીઓ મેટલ ની તમે દોરું છું અહીંયા બીજો સીઓ દોરું છું બરાબર હવે ચાર આઠ લીગેન્ડ છે તો એક સાઈડ ઉપર ચાર મૂકી દો બીજી સાઈડ ઉપર ચાર મૂકી દો એટલે આપણે આ સ્ટ્રક્ચરને કમ્પ્લીટ કરી શકીશું કે ભાઈ એક સાઈડ ઉપર મેં ચાર એ આગળ પોતે ત્યાર બતાવી દીધી બરાબર ચાલો અહીં આગળ પોતે ચાર લીખેન બતાવી દીધા અહીંયા પણ પોતે ચાર લીખેન બતાવી દો કે ભાઈ એ આગળ પોતે સી ત્રિપલ બોન ઓ છે બરાબર એક અહીંયા સી ત્રિપલ બોન ઓ મૂકી દઈએ એક સિપલ બોન સી ત્રિપલ બોન ઓ અહીંયા મૂકી દો અને એક સી ત્રિપલ બોન ઓ અહીંયા મૂકી દો તો આવી રીતે તમે સ્ટ્રક્ચરલી બતાવી શકો તો આ એક સી ઓ ટુ સીઓ એટનું સ્ટ્રક્ચર બની ગયું હવે સીઓ ટુ સીઓ એટના સ્ટ્રકચરની અંદર તો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવા છે તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના કે ભાઈ આને ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરીએ બરાબર તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાના તો કે ભાઈ અહીંયા પહેલાં સીઓના ઇલેક્ટ્રોન જોવા જઈએ તો કેટલા ઇલેક્ટ્રોન બનશે બરાબર ઓકે ચલો આના ઇલેક્ટ્રોન આપણે કાઉન્ટ કરીએ એટીન ઇલેક્ટ્રોન રૂલ પ્રમાણે તો અહીંયા તમે જોવા જાઓ તો કે ભાઈ આ સ્ટ્રકચરનું મારે સીઓ ટુ સીઓ એમાંથી આ સાઇડનું સ્ટ્રક્ચર જે છે એક મેટલ માટેનું મારે કેલ્ક્યુલેટ કરવું છે તો હું કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશ તો એના માટે આપણે લખીએ કે ભાઈ એ આગળ સી મેટલ છે એના કેટલા ઇલેક્ટ્રોન હોય નવ ઇલેક્ટ્રોન કોણ છે સીઓ મેટલના સેકન્ડ આપણે જોવા જઈએ તો કે ભાઈ એ તમારી પાસે કેટલા લિગન છે ચાર સીઓ લિગન છે કેટલા ઇલેક્ટ્રોન થાય આઠ બરાબર એક કાર્બોનિલ જે છે એ કેટલા ઇલેક્ટ્રોન આપે બે ઇલેક્ટ્રોન આપે તો કેટલા ઇલેક્ટ્રો અહીંયા લિગેન છે ચાર તો આઠ મૂકી શકે અહીંયા તમે જોવા જાવ તો એક શું છે મેટલ મેટલ બોન્ડ છે એટલે અગર એક ઇલેક્ટ્રોન કોનો આવશે કે ભાઈ મેટલ મેટલ બોન્ડનો આવશે કેલ્ક્યુલેટ કરો નવ ને આઠ સત્તર સત્તર અઢાર તો હવે આ અઢાર ઇલેક્ટ્રોનને પોતે ફોલો કરે છે એટલે કે એટીન ઇલેક્ટ્રોન રૂલના નિયમને અનુસરે છે જેને કારણે આ બંધારણ પોતે કેવું બને છે સ્ટેબલ બને છે સ્થાયી બને છે બરાબર તો આ સ્થાયી બંધારણ બને છે એક આપણે લા એક આપણે લાસ્ટ જે સ્ટ્રક્ચર ભણ્યા એમાં આપણે એટીન ઇલેક્ટ્રોન રૂલ કેલ્ક્યુલેટ નહીં કર્યા તો એમાં આ સ્ટ્રક્ચર દોરી અને આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ તો આપણે જે લાસ્ટ સ્ટ્રક્ચર જોયું હતું આ પ્રકારનું સ્ટ્રક્ચર જોયું હતું કે જેમાં શું હતા બે બ્રિજ ઇ સ્ટ્રક્ચર હતા તો અહીંયા આગળ બ્રિજ કાર્બોનિલ બતાવી દઉં અને ત્રણ શું હતા પોતે અહીંયા આગળ ટર્મિનલ સી ગ્રુપ હતા તો આ ટર્મિનલ સીઓ ગ્રુપ કહેવામાં આવે બરાબર છેડા પરના સીઓ ગ્રુપ અને પેલું શું કહેવામાં આવશે બ્રિજ કાર્બોનિલ તો કે ભાઈ આ ટાઈપનું આપણી પાસે સ્ટ્રક્ચર હતું તો કે ભાઈ સી ત્રિપલ બોન ઓ છ લીગેન આપણે સાઈડ ઉપર મૂકી દીધા અને અહીં આગળ વચ્ચે જે છે બ્રિજ કાર્બોનિલ પોતે બતાવી દીધું હવે મારે સપોઝ આના ઇલેક્ટ્રોન પોતે કેલ્ક્યુલેટ કરવા છે તો હું મારે શું કરવું પડે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે તો પહેલા હું પોતે મૂકી દઈશ નવ ઇલેક્ટ્રોન કોના છે કે ભાઈ કાર્બોનિલ મેટલના બરાબર કાર્બોનીલ સોરી કોબાલ્ટ મેટલ છે છે એના બરાબર સેકન્ડ આપણે જોવા જઈએ તોલ કોણ છે કાર્બોનિલ લિગેન્ડ છે તો કેટલા ઇલેક્ટ્રોન થાય છ આ છ ઇલેક્ટ્રોન થાય એ ત્રણ ગુણ્યા બે કોણ છે સીઓ લિગેન માટે બરાબર તો અહીંયા બે ત્રણ ગુણ્યા બે છ મૂકી શકીશું બ્રિજ કાર્બોનિલ જે છે એક કાર્બોનિલ આપણે સપોઝ જો હોય બરાબર સિંગલ કાર્બોનિલ તો બે ઇલેક્ટ્રોન આપી શકે પરંતુ જો બ્રિજ કાર્બોનિલ હોય તો કેટલા ઇલેક્ટ્રોન આપે એક ઇલેક્ટ્રોન આપે અહીંયા આગળ બે બ્રિજ કાર્બોનિલ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન આપશે બે બરાબર તો અહીંયા લખી શકીએ ટુ બ્રિજ કાર્બોનિલ બરાબર બે કેવા છે બ્રિજ કાર્બોનિલ છે અને લાસ્ટમાં જોવા જઈએ તો આ બંને અહીંયા શું છે મેટલ મેટલ બોન્ડ છે તો મેટલ ઇલેક્ટ્રોન કેટલો હોય એક ઇલેક્ટ્રોન હોય મેટલ મેટલ બોન્ડ વચ્ચેનો તો અહીંયા શું મૂકી શકું છું મેટલ મેટલ બોન્ડ વચ્ચેનું ઇલેક્ટ્રોન બરાબર એ સાઈડ ઉપર લખી દેવાનું એટીન ઇલેક્ટ્રોન રૂલ કેલ્ક્યુલેશન બરાબર તો એ પોતે મૂકી શકે નવ છ પંદર પંદર ને ત્રણ અઢાર તો અઢાર ઇલેક્ટ્રોન એ પોતે આ સ્ટ્રકચરના છે એવી જ રીતે તમે આ સ્ટ્રકચરનું પણ કેલ્ક્યુલેટ કરી શકો છો આવી રીતે બરાબર બંને સાઈડ ઉપર સરખા જ છે એટલે બંનેનું આન્સર પણ કેવો આવશે સરખો જ આવશે એટલે કે આ સ્ટ્રકચર એ પોતે એટીન ઇલેક્ટ્રોન રૂલને અનુસરે છે જેને કારણે પોતે કેવો છે સ્થાયી છે બરાબર તો આ સ્ટ્રકચરમાં આપણે એવું શીખ્યા કે ભાઈ સી ઓ ટુ સીઓ એટ નામનું જે સ્ટ્રક્ચર છે જો એનું આઈઆર થી એનું અનુકરણ કરવામાં આવે છે એમાં બે પ્રકાર પડી જાય છે એમાં એવું થાય છે કે ભાઈ એકની અંદર એ બ્રિજ સ્ટ્રક્ચર બને છે બરાબર બ્રિજવાળું સ્ટ્રકચર હોય બીજું શું હોય નોન બ્રિજ સ્ટ્રકચર હોય બ્રિજવાળા સ્ટ્રક્ચરમાં તમારે એક ચાર્ટ બનાવી દેવાનો આવો કન્સેપ્ટ ચાર્ટ છેલ્લા નોટમાં કે ભાઈ બ્રિજવાળા સ્ટ્રક્ચરની અંદર ભાઈ ઇલેક્ટ્રોન પેયર થતા નથી અહીંયા શું થાય છે ઇલેક્ટ્રોન પેરિંગ થાય છે સેકન્ડ વન અહીં આગળ ડી ટુ એસપી થ્રી હાઇબિટાઈઝેશન બને છે અહીંયા શું બને છે ડીએસપી થ્રી શેપ કયો હોય છે ઓક્ટાહેડલ હોય છે અહીંયા શું હોવું જોઈએ સ્ક્વેર પિરામિડલ શેપ પોતે હોવો જોઈએ બરાબર તો આ સી ઓ ટુ સી એટનું સ્ટ્રક્ચર છે બરાબર બી એસ સી થ્રીનું પોતે પ્લે લિસ્ટ છે એની અંદર બધા સિક્વન્સ વાઇઝ તમે બધા લેક્ચર સાંભળી શકો છો સી ઓનો એમ ઓ ડાયગ્રામ શીખો એટીન ઇલેક્ટ્રોન રૂલવાળો વિડિયો ફરી વખત જુઓ ફરી વખત રિવાઇઝ કરો અને એના પછી આ બધા સ્ટ્રક્ચર જોતા રહો નોટ્સ સાથે બનાવતું જવાનું બરાબર છે થેન્ક યુ ફોર વોચિંગ ઇટ